ભારત સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડૉક્ટર નોહરા લોહિયા હોસ્પિટલ ન્યૂ દિલ્હી માટે બહુ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો જાણી લેવી વિગતવાર આ ભરતી નર્સિંગ ઓફિસર ગ્રુપ બી નોન ગેઝેટેડની છે જેના માટે પે લેવલ હશે એ ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી આપવામાં આવશે જેની સાથે અલગથી ભથ્થા રૂપી આપવામાં આવશે મિત્રો એના માટે જગ્યાની વાત કરીએ તો આવી રીતના છે ડૉક્ટર આર એમ હોસ્પિટલ માટે પાંચસો ચોવીસ જગ્યા સફદરજંગ હોસ્પિટલ એકસો ચોરાણું જગ્યા માટે લેડી હાર્ડીજ મેડિકલ કોલેજ અને શ્રીમતી સુચેતા કૃપલાની હોસ્પિટલ એકસો ત્રણ જગ્યા માટે કલાવતી સરળ ચિલ્ડ્રન હોસ્પિટલ માટે એકત્રીસ જગ્યા માટે ભરતી થનાર છે મિત્રો આના માટે વધારે વિગત જેમ કે લાયકાત વ્યયમર્યાદા અને એપ્લાય કઈ રીતે કરશો એના માટે વધુ જાણકારી તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આર એમ એલ એચ ડોટ એનઆઈસી ડોટ ઇન વીએમએમસી ડોટ એસ જે એચ ડોટ એનઆઈસી ડોટ ઇન એલ એચ એમ ડોટ સ્લેશ ડોટ ડોટ ઇન અથવા એ ડબલ આઈ એમ એક્ઝામ્સ ડોટ ઉપર તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે અરજી કરી શકો છો તારીખ છે મિત્રો અરજી કરવાની એક આઠ બે હજાર ઓગણીસથી લઈને એકવીસ આઠ બે હજાર ઓગણીસ સુધી તમે અરજી કરી શકશો તો આગળ વધીએ جی ایم ای آر ایس جنرل ہسپیٹل ہمت نگر خاتے الگ الگ چھے تو جانی لے گا نیشنل مینٹل پروگرام اترگت اور سوشیل ورکر پکار دوران پندر ہزار ایسے ایک جگہ مجھے شیشنک لائق پوسٹ گریجویٹ ڈگری ان سوشیل ورک اور ماسٹر آف فیلسفی اِن سائیکریٹک سوشل ورک ویتھ کلینکل ٹرینگ فم مینٹل ہیلتھ اسٹیٹ ہوتے نیشنل پروگرام فور પેલેટિવ કેર માટે જેના માટે મેડિકલ ઓફિસર પગાર ધોરણે સાઠ હજાર છે જેને એક જગ્યા માટે જેના માટે શૈક્ષણિક લાયકાત એમ અથવા તેની સાપેક્ષમાં ડિગ્રી કરેલી હોય છે એની સાથે મિત્રો જે ડિપ્લોમા અથવા માસ્ટર ઇન મેડિકલ એન્ડ એનેથીસિયાસ અથવા રેડિયોથેરાપી કરેલું હોય અને એક સાલનો એક્સપિરિયન્સ હોય એ અરજી કરી શકે છે વયમર્યાદા ચાલીસ સુધી રાખવામાં આવેલું છે મિત્રો સ્ટાફ નર્સ માટે તેર હજાર પગાર ધોરણ રહેશે બે જગ્યા માટે છે જેની માટે શૈક્ષણિક લાયકાત જનરલ નર્સિંગ અથવા મિડવાઇફરીનો કોર્સ કરેલો હોય છે એક વર્ષનો અનુભવ જોશે મિત્રો એની સાથે અને વ્યમર્યાદા ચાલીસ સુધી રાખવામાં આવેલું છે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ માટે ઓડિયોમેટ્રિક અસિસ્ટન્ટ જેના માટે પગાર ધોરણ તેર હજાર એક જગ્યા માટે એજ્યુકેશનની વાત કરીએ તો મિત્રો એક વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય છે હિયરિંગમાં લેંગ્વેજ એન્ડ સ્પીચ ની પણ આરએસસીઆઈ એસ સી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોવું જોઈએ વેમર્યાદા ચાલીસ સુધી હોવું જોઈએ મિત્રો ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર માટે પેડિયેટ્રિક્સિયન માટે સાઠ હજાર પગાર ધોરણ એક જગ્યા માટે જેના માટે શૈક્ષણિક લાયકાત એમબીબીએસ અથવા પીજી ડિગ્રી કરેલી હોય છે પેડિયેટ્રિક ગમે એક મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી ઠીક છે મિત્રો ઓડિયોલોજિસ્ટ માટે અને સ્પીચ થેરાપિસ્ટ માટે પંદર હજાર પગાર ધોરણ રહેશે એક જગ્યા માટે જેના માટે શૈક્ષણિક લાયકાત બેચલર ડિગ્રી કરેલી હોય જોઈએ સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજી ગમે એક રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી આર્ટ સેન્ટર માટે મેડિકલ ઓફિસરની જેના માટે પગાર ધોરણ છત્રીસ હજાર રહેશે એક જગ્યા માટે જેના માટે શૈક્ષણિક લાયકાત જે જોશે એમ બીબીએસ કરેલું હોવું જોઈએ મિત્રો વન સ્ટોપ સેન્ટર ઓએસસી આ સેન્ટર એડમિનિસ્ટ્રેશન માટે પચીસ હજાર પગાર રહેશે જેને માટે ત્રણ જગ્યા માટે ભરતી થશે જેના માટે મિત્રો કાયદાની સ્થાનક પદવી અથવા માસ્ટર ઇન સોશિયલ વર્ક ઓછામાં ઓછી પાંચ વર્ષ સરકારી અથવા બિન સરકારી પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામ નો હોવું જોઈએ અનુભવની મર્યાદા પાંત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે મિત્રો કેસ વર્કરની વાત કરીએ તો દસ હજાર પગાર ધોરણ રહેશે ત્રણ જગ્યા માટે ભરતી થશે મિત્રો કાયદાની સ્થાનક પદવી અથવા માસ્ટર ઇન સોશિયલ વર્ક ઓછામાં ઓછી ત્રણ વર્ષની સરકારી અથવા બિન સરકારી પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામમાં અનુભવ વયમર્યાદા પાંત્રીસ સુધી હોવું જોઈએ મિત્રો ઉપરની જગ્યા માટે મિત્રો જે ઇન્ટરવ્યૂ યોજાશે છ આઠ બે હજાર ઓગણીસના રોજ મંગળવાર સવારે નવથી અગિયાર વાગ્યા સુધી સ્થળ જે છે લેક્ચર હોલ માળ જી એમ ઇ આર એસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે રાખવામાં આવેલું છે વધુ માહિતી પણ તમે ત્યાંથી જ મેળવી શકો છો તો આગળ વધીએ મિત્રો ધી સાલ્વેશન્સ આર્મી મેનેજિંગ બોર્ડ દ્વારા સંચાલિત ધી સેલ્વેશન આર્મી વિલિયમ્સ બુથ મેમોરિયલ લધુમતી શાળા આણંદ જિલ્લા માટે ભરતી આવી છે શિક્ષક સહાયકની તો જાણીએ વિગતવાર શિક્ષક સહાયક એક જગ્યા માટે એમએસસી બી એડ ભૌતિક વિજ્ઞાન મુખ્ય વિષય સાથે શિક્ષક સહાયક એક જગ્યા એમએસસી બી એડ વિજ્ઞાન મુખ્ય વિષય સાથે જેના માટે ફિક્સ વેતન અથવા માસિક વેતન સરકાર ધારા ધોરણ મુજબ આપવામાં આવશે મિત્રો જે ઉમેદવાર લાયકાત ધરાવતા એ ઉમેદવારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આણંદ પાસે પત્ર મોકલવાનું રહેશે જેમાં તમારે લાયકાતની ધોરણ પ્રમાણપત્ર વગેરે તમારે મોકલવાનું રહેશે દસ દિવસની અંદર વધુ માહિતી માટે તમે અહીંયા જઈને માહિતી મેળવી શકો છો આગળ વધીએ ઓ માં ભરતી આવી છે શિશુ વિહાર સ્કૂલ ઓએનજીસી અમદાવાદ ખાતે જેના માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન વિથ બી કરેલું હોવું જોઈએ અથવા એન અથવા ડિપ્લોમા બાય એસોસિએટ મોન્ટેસોર્સ ઇન્ટરનેશનલ ટીચિંગ એક્સપિરિયન્સ જે હોવું જોઈએ એક વર્ષનું હોવું જોઈએ મિત્રો જેના સાથે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ આવડી જોઈશે મિત્રો વે મર્યાદાની વાત કરીએ તો અઢારથી પચાસ વર્ષ સુધી રાખવામાં આવેલું છે મિત્રો આ મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે જેનો પગાર ધોરણ આઠ હજાર રૂપિયા રહેશે જે ઇન્ટરવ્યૂનો સમય છે એ અગિયાર આઠ બે હજાર ઓગણીસના રોજ સન્ડે ઓએનજીસી ઓફિસર ક્લબ ચાંદખેડા અમદાવાદ દસ વાગ્યાથી ઇન્ટરવ્યૂ ચાલુ થશે મિત્રો જે કેન્ડિડેટ આમાં એલિજિબલ હોય અને અરજી કરવા માંગતો હોય એ રિઝ્યુમ મોકલવાનું લાવવાનું રહેશે પ્રિન્સિપલ શિશુ વિહાર ઓએનજીસી એનજી સી ખાતે મિત્રો તમારે નવથી અગિયાર વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ટાઈમ છે તો પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો આગળ વધીએ આઈસીડીએસ મહુધાસ માટે આંગણવાડીના ટેઠાગર માટે ભરતી આવેલ છે જેની માટે શૈક્ષણિક લાયકાત લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ સાત પાસ જોઈએ છે મિત્રો મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો આંગણવાડીનો ટેઠાઘરની ખાલી જગ્યાઓ મહુધા નવાપુરામાં છે મિત્રો જેના માટે તમારે પોસ્ટલ એડી દ્વારા તમારે મોકલવાનું રહેશે બાલ વિકાસ યોજના અધિકારી આઈસીડીએસ ઘટક મહુધા તાલુકા પંચાયત કચેરીએ મહુદા માટે મોકલવાનું રહેશે વીસ દિવસને તમારે આ મોકલવાનું રહેશે પ્રમાણપત્ર અને દાખલાની પ્રમાણપત્ર સાથે મોકલવાનું રહેશે જે મિત્રોને અરજીમાં ક્યાંક ભૂલ હશે એ સ્વીકારવામાં નહીં આવે ઠીક છે મિત્રો આગળ વધીએ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી ભાવનગર દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતીની જાણકારી આવેલી છે જુનિયર ફાર્માસિસ્ટ ઓગણીસ જગ્યા માટે જેના માટે લાયકાત જોશે એ ડિગ્રી ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ અને તથા તેના સાપેક્ષમાં ડિગ્રી કરેલી હોવી જોશે મિત્રો કોમ્પ્યુટરનું નોલેજ પણ જરૂરી છે એના માટે વેમર્યાદા ચાલીસ સુધી રાખવામાં આવેલું છે પગાર ધોરણ તેર હજાર રાખવામાં આવેલું છે લેબોરેટરી ટેકનિશિયનમાં છ જગ્યા માટે ભરતી થશે મિત્રો જેના માટે બીએસસી વિથ કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોશે વેમર્યાદા ચાલીસ સુધી રાખવામાં આવેલું છે પગાર ધોરણ તેર હજાર રૂપિયા રાખવામાં આવેલું છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ માટે પાંચ જગ્યા માટે ભરતી જશે જેના માટે એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા એમએ ઇન હોમ સાયન્સ અથવા બીએ ઇન હોમ સાયન્સ માટે જગ્યા છે મિત્રો આ માટે મિત્રો મહિલાને વધારે પ્રિફર કરવામાં આવશે એક્સપિરિયન્સ જેને વધારે હશે એને પણ આમાં લાગુ પડશે મિત્રો એ ચુમાની વાત કરીએ તો ચાલીસ સુધીના અરજી કરી શકશે મિત્રો નવ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે સ્ટાફ નર્સની પોસ્ટ છે મિત્રો પીએચસી માટે પચીસ જગ્યા એનઆરસી માટે બે જેના માટે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સલિંગ અપ્રુવડ ગુજરાત નર્સિંગ કાઉન્સલિંગમાંથી અથવા ઇન્ડિયન નર્સિંગ ગુજરાત નર્સિંગ એન્ડ મિડવાઇફરી પાસ્ટ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ સાથે મિત્રો આના માટે મર્યાદા પિસ્તાલીસ સુધી રાખવામાં આવેલી છે પગાર ધોરણ જે રહેશે એ તેર હજાર રહેશે મિત્રો જે યોગ્ય ધરાવતા હોય એ ઉમેદવારને ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે તો તારીખ જે છે એ ઇન્ટરવ્યૂની પાંચ આઠ બે હજાર ઓગણીસના રોજ છે સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ટાઈમ છે મિત્રો તો તમારું સરનામું ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ડીપીએમ યુ એસ ચાર બહુમાલી ભવન બીજો માળ ભાવનગર ખાતે તમારે આવવાનું રહેશે ઠીક છે મિત્રો તો આશા કરું છું આ વિડીયો પસંદ આવ્યો છે મિત્રો જોબની જાણકારી તો વધુ જોબની જાણકારી માટે મારા ચેનલ હારે જોડાઈ રહેજો અને આ વિડીયો જરૂર તમારા મિત્રોને શેર કરજો જોજો જેને જાણકારીની લાભ લઈ શકે છે તો નેક્સ્ટ વિડીયો સુધી જય હિન્દ જય ભારત